જગત સમાયેલું છે તો આવો આપણે કેમ કીધું છે આપણે જોઈએ તો કે આપણે રોજ ઘર ઘરમાં આપણે જોઈએ છીએ કે આપણે આપણા ભાઈ બહેન સાથે કોઈ પણ વસ્તુ માટે ઝઘડતા હોઈએ છીએ અમુક અમુક વખતે કોઈ મોટા મોટા પણ અમુક વસ્તુ માટે ઝઘડો કરતા હોય છે જેમ કે આપણે ટીવી જોવું હોય તો ભાઈને બીજું જોવું હોય ને આપણે બીજું જોવું હોય તો રિમોટ હાથ પર આપણે આપણા ભાઈ સાથે ઝઘડો કરીએ છીએ અથવા તો આપણે બહેન સાથે ઝઘડો કરીએ છીએ કોઈ અમુક વસ્તુ માટે અથવા રમકડા માટે કઈ પણ તમારી એવી ઘણી બધી વસ્તુઓ કે નાની મોટી વસ્તુઓ કઈ ખાવા પીવા માટે થઈને પણ આપણે ઘરમાં ઝઘડો કરીએ છીએ અને આમાં શું થાય છે તો કે આ પાઠમાં છે તો કે રોજ બધાય સાંજે ટીવી જોવા માટે ઝઘડો કરે છે દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થઈ ગયો કયો કાર્યક્રમ જો મમતાનો ભાઈ ક્રિકેટ મમતાનો જે ભાઈ છે એને ક્રિકેટ જોવું છે અને બેનને પોતાના મનપસંદ ગીતો અને મમ્મી અને કાકીને સખીઓ પણ તેમની પસંદગી જુદી જુદી છે મમ્મીને સમાચાર જોવા ગમે છે અને કાકીને સિરિયલ જોવી ગમે છે મમતાને કાર્ટૂન જોવું છે અને પપ્પાને ફૂટબોલ મેચ જોવી છે પપ્પા કહે છે કે તેઓને સાંજે જ ટીવી જોવા મળે છે અંતે દરેક જણે ફૂટબોલ મેચ જ જોવી પડે છે અને એને પપ્પા શું કહે છે કે તમે બધા તો આખો દિવસ ટીવી જોતા હોય છો મારે તો સાંજે જ જોવાનું હોય છે એટલે મને જોવા દો એટલે અંતે તે એના પપ્પાને જે ફૂટબોલ મેચ જોવી હોય છે એ બધા ભેગા મળીને જોવે છે તો હવે પછી આવી રીતે આગળ એમ કે છે કે છોકરા અને છોકરીઓમાં તફાવત શું છે તો કે આમાં આપણે જોઈએ છીએ તો કે મમતા અને એના જે એનો ભાઈ છે સંજયને એને બધાય બહાર રમતા હોય છે ત્યારે જે મમતા છે એ પ્રતિભા અને મમતા મેં વાત કરે છે કે તેને એવો નિયમ લાગુ પડે છે કે 7 વાગે એટલે તારે ઘરમાં આવી જવાનું પણ જે એનો ભાઈ છે એને આવા કોઈ પણ જાતના નિયમ નથી લાગુ પડતા એનો ભાઈ ગમે ત્યારે રમીને ઘરમાં આવે તો એને કોઈ કઈ નહોતું કહેતું પણ જે પ્રતિભા છે એને એને નિયમ કરેલો છે કે 7 વાગે એટલે તારે ઘરમાં આવી જવાનું તો આવા બધા અમુક અમુક નિયમો છે એ પ્રતિભાને નથી ગમતા એ કહે છે કે મને શા માટે હું એક દીકરી છું અથવા તો હું એક છોકરી છું એટલે મને આ નિયમ લાગુ પડે છે એટલે જે આ છોકરા છોકરી વચ્ચેનો જે મતભેદ છે એ એને ગમતો નથી સાંજના 7 વાગે છે પ્રતિભા તેની બહેનપણીથી ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે તેના ભાઈ સંદીપ અને સંજીત તેમના મિત્રો સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે તેઓ ઘરે જવાની ઉતાવળ નથી જો તેઓ ઘરે મોડા થાય તો પણ તેને કોઈ ખીજાશે નહીં પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી તેના માટે અલગ નિયમ અને ભાઈ માટે બીજા નિયમ આવું કેમ હશે તો મેં તમને કીધું એમ જે પ્રતિભા છે એના માટે પણ અલગ નિયમ છે અને એના જે બંને ભાઈઓ છે સંજય અને સંદીપ એના માટે પણ નિયમો અલગ અલગ છે તો જે પ્રતિભા છે એને આવું ગમતું નથી આ બાબતમાં તમારા ઘરમાં અથવા તમારા મિત્રના ઘરમાં આવું થાય છે તમે તેના વિશે શું વિચારો છો તો આપણે જોઈએ છીએ કે આપણે જ આપણા જ ઘરની વાત કરીએ તો આપણે છીએ તો આપણે છોકરા હોય તો તમે લોકો ગમે એટલા વાગે સુધી બહાર રમી શકો છો બહાર જઈ શકો છો પણ છોકરીઓ જે દીકરીઓ છે ને અમુક ટાઈમ કે અમુક ઉંમર એને એટલું કહેવામાં આવે છે કે તારે 7 વાગે કે 6 વાગે એટલે તારે ઘરમાં આવી જવાનું તારે રમવા નહીં જવાનું તારે અહીંયા નહીં જવાનું આમ નહીં કરવાનું ઓલું નહીં કરવાનું તો આવું શું કામ કે છોકરીઓ માટે પણ અલગ નિયમ અને છોકરાઓ માટે પણ અલગ નિયમ તો આ બધી બાબત છે એ પ્રતિભાને ગમતી નથી અને રિયલમાં પણ આ બધું હોવું ન જોઈએ છોકરા અને છોકરીઓને સમાન હક આપવા જોઈએ બરાબર છે શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમ હોવા જોઈએ તો કે ના એ લોકો માટે અલગ નિયમ ન હોવા જોઈએ છોકરા અને છોકરીઓ માટે નિયમ હંમેશા એક સરખો હોવો જોઈએ જેટલી દીકરી છે એટલો જ દીકરો હોવો જોઈએ ક્યારે પણ એવું ન કરવું જોઈએ કે દીકરા માટે પણ અલગ નિયમ અને દીકરીઓ માટે પણ અલગ નિયમ આવું આપણે માનવું પણ ન જોઈએ અને કોઈ કરતા હોય તો એને પણ આપણે સમજાવવું જોઈએ જો છોકરાઓએ છોકરાઓ માટે અને છોકરીઓએ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાળવાના હોય તો શું થશે વિચાર બરાબર હવે એક દિવસ છે મીના કાકી છે એ બધા છોકરાને લઈને ફરવા જાય છે મીના કાકી પિન્ટુ અને પિંકી તથા તેમના મિત્રને દરિયા કિનારે લઈ ગયા તેઓ રેતી અને પાણીમાં રમ્યા ચકરડાની સવારી કરી અને ત્યારબાદ તેમણે ભેળપુરી ખાધી અને ફુગાવો લીધો પછી દરેકે બરફનો ગોળો ખાધો કુલફીની મજા માણી કુલફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી તેણે 7ને બદલે 5 કુલફીના પૈસા લીધા
બાળકો એ વિચારે કે આપણા પૈસા બચ્યા પરંતુ મીનાકાંતીએ ગુંફી વેચનારના 7 ગુંફીના પૈસા ચૂકવ્યો મીનાકાંતીએ તે દિવસે જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે હવે મીનાકાંતી છે એ બધા છોકરાઓને લઈને દરિયા કિનારે ફરવા જાય છે ત્યાં એ લોકો બધા ખૂબ જ મોજ મજા કરે છે અને જ્યારે ગુંફી ખાય છે ત્યારે જે ગુંફીવાળા છે એ 7 ગુંફીને બદલે 5 ગુંફીના જ પૈસા લે છે પરંતુ મીના છોકરાઓ છે એ એવું વિચારતા હતા કે સરસ સારું ચાલો આપણે આપણા પૈસા વેચા એટલા તો આપણા પૈસા આપણને વધારે બીજી જગ્યાએ વાપરવામાં આવશે છોકરાઓ એવું વિચારતા હતા પણ મીનાકાંતીએ શું કર્યું પોતે પ્રામાણિક થઈ અને ભાઈને જે ગુલફીના પૈસા થતા હતા એ પૈસા એને ચૂકવી દે છે તો આ જોઈને છોકરાઓ પણ મીનાકાંતી પાસેથી પ્રામાણિકતા પ્રામાણિક કેવી રીતે રહેવું અને કોઈ પણ વ્યક્તિને એના મહેનતના અને એની જે વસ્તુ છે એના પૂરેપૂરા પૈસા આપવાનું અને પ્રમાણિકતાનું પાઠ શીખવે છે મીનાકાંતી પાસેથી તમારી કલ્પનાની આ વાર્તાનો અંત બદલાવીને વાર્તા તમારી નોટબુકમાં લખો તમારા કુટુંબમાં કોઈ મીનાકાંતી જેવું છે છે તો કોણ છે તો કે હા હોય તો તમારે હા લખવાનું ન હોય તો ના લખવાનું અને શું કામ છે તો એ પણ તમે લખી શકો છો જો મીનાકાંતીએ ગુંફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત આ વિશે તમે શું વિચારો છો જો મીનાકાંતીએ જો ગુંફીવાળાને પૈસા ન આપ્યા હોત તો એનું જોઈને જે એની સાથે બીજા બધા બાળકો હતા એ પણ આવું કરત અથવા તો એને પણ આવું કરવાની પ્રેરણા મળત એના બદલે જે મીનાકાંતીએ પ્રમાણિકતા દાખવી અને પ્રમાણિકતા છોકરાઓને પણ શીખવી એટલે મીનાકાંતી પાસેથી છોકરાઓ છે એ પ્રમાણિક રહેવાનું અને કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ આવી રીતે પૈસા લેવા દેવામાં ભૂલ થતી હોય તો એને એના પૈસા પૂરેપૂરા વળતર આપી અને એના પૈસા એને આપી દેવાના એ વિશે છોકરાઓ છે એ મીનાકાંતી પાસે શીખ્યા પણ જો કદાચ મીનાકાંતી આવું ન કર્યું હોત તો છોકરાઓ પણ એને જોઈને શીખી શકે છે હું શું કરું અક્ષય તેની દાદીને ખૂબ જ ચાહે છે તેની દાદી પણ તેને ખૂબ જ વાહાત કરે છે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે અનિલ અને અક્ષય અનિલ અક્ષયનો મિત્ર છે તેની દાદીને પણ અનિલ પસંદ છે પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં કારણ કે તેના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી તે દિવસે ખૂબ જ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું અનિલની માતાએ બધાને પાણી આપ્યું બધાએ પાણી પીધું જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો તેણે અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો તે જાણતો ન હતો કે શું કરવું શું થયું તો હવે અક્ષય છે એ એક સરસ સારા ઘરનો છોકરો છે અને દાદીમાં છે એ ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે એના દાદી છે એને કહે છે કે તું અનિલના ઘરે કાંઈ પણ અનિલના ઘરે જા અનિલ સારો છોકરો છે પણ એના ઘરે કાંઈ પણ ખાવા પીવાનું નહીં કારણ કે જે અક્ષય અનિલ છે એના ઘરે ખૂબ જ ગોબરાય અને ત્યાં ગમે તે લોકો કોઈને કોઈ બીમાર રહેતા હોય છે જેથી કરીને એના દાદી છે એ અનિલ અક્ષયને એમ કહેતા એના ઘરનું અથવા તો એ લોકોનું એટલું કાંઈ પણ ખાઈશ તો તને તું પણ બીમાર પડીશ એટલા માટે થઈને દાદી છે એ અનિલને અક્ષયના અનિલના ઘરે કાંઈ પણ ખાવાની અથવા તો પાણી પીવાની ના પાડે છે પણ જયારે બધા થાકી અને મેચ રમીને તેના ઘરે જાય છે તો અક્ષય છે એ અનિલને પાણી આપે છે પણ તે પાણી પીતો નથી તમને શું લાગે છે કે અક્ષય શું કરશે તો કે ના આપણને નથી ખબર કે તે શું કરશે પણ એની જગ્યાએ કદાચ આપણે હોય તો આપણે શું કરીએ આપણે પાણી પી લઈએ છીએ અક્ષય કેમ ગૂંચવણમાં છે તો કે અક્ષય વિચારે છે કે દાદીની વાત યાદ રાખું કે પછી પાણી પી લઉં જો પાણી નહીં પીવું તો અક્ષયને અનિલને એમ થશે કે અક્ષય મારા ઘરે પાણી કેમ નહીં પીધું હોય શું કારણ હશે એવી બધી મૂંઝવણ એને થાય છે અક્ષયની દાદી અનિલના ઘરે પાણી ન પીવાની ચેતવણી કેમ આપી હતી તો કે એના ઘરે વારંવાર કોઈને કોઈ વ્યક્તિ છે એ બીમાર રહેતું હતું એનું ઘર છે ત્યાં આગળ ખૂબ જ ગોબરવેડો રાખતા હતા ચોખ્ખું રાખતા ન હતા જેના કારણે ત્યાં આગળ રોગનું મૂળ કારણ એ હતું અને ગંદકીના કારણે તેઓ ઘરમાં હંમેશા બીમાર રહેતા હતા જેથી કરીને તેણે એને તેના ઘરનું પાણી પણ પીવાની ના પાડી તમે અક્ષયના દાદી સાથે સહમત છો આમાંથી કેટલા જણા છો તો કે અક્ષયના દાદી સાથે સહમત છો તો કે આપણે ક્યાંક છે અમુક સમયે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ પણ જો આપણે આપણો મિત્ર છે તો એના ઘરનું પણ આપણે મિત્રનું પણ થોડુંક ધ્યાન રાખવું પડે છે
હવે કોણ નક્કી કરશે કર્ષણ ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતનું કામ તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે અત્યાર સુધી તો કર્ષણ ખેતરમાં જ કામ કરતો હતો પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે તેણે બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ જળવાની ઘંટી કરી દીધી છે તેના ગામમાં ઘંટી નથી કર્ષણે પોતાના પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે પિતાજીએ તો તેમણે મનાવી લીધા પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા જ તૈયાર નથી હવે કોણ કરશે બરાબર કર્ષણ ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે તે પણ એ કંઈક એની જિંદગીમાં કંઈક આગળ વધવા માટે કંઈક નવીન કરવા માંગે છે પણ એના જે એના કાકા છે એ આવું કરવા દેતા નથી ત્યારે જ્યારે કર્ષણને એના ગામમાં અનાજ દળવાની ઘંટી નાખી હતી કારણ કે એના ગામમાં એકેય ઘંટી ન હતી તેથી કરીને કર્ષણને અનાજ દળવાની ઘંટી નાખી હતી પણ એના કાકા છે એ એને ના પાડતા હતા એટલે એને સમજાવે કોણ એના પપ્પા તો એને હા કરી દીધી પણ એના કાકા છે એ માનવા તૈયાર ન હતા હવે એને સમજાવશે કોણ ત્યાર પછી છે કે આ વિશે વાત કરો તમે જો કર્ષણની જગ્યાએ હોત તો શું કરો જો આપણે કર્ષણની જગ્યાએ હોત તો આપણે આપણા કાકાને સમજાવત કે કાકા આ વસ્તુ આપણે કરશું તો આપણને આટલો ફાયદો થશે આગળ ભવિષ્યમાં આપણે આટલું કરી શકશું આનાથી આપણને હંમેશા ફાયદો થશે અત્યારે આપણે થોડો ખર્ચો થશે પણ ભવિષ્યમાં આપણને એનો ફાયદો થશે એ રીતે આપણે આપણા મોટા વડીલોને છે એ સમજાવી શકીએ છીએ તમારી સાથે આવું ક્યારેક થયું છે કે તમારે કંઈ કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે તો આમાંથી ઘણા બધા લોકોને હજી તમે થોડાક નાના છો પણ જેમ તમે મોટા થશો એમ તમારા પ્રશ્ન પણ મોટા થતા જશે જેમ કે અત્યારે તમારે કોઈ પણ કઈ વસ્તુ લેવી છે તો તમારા મમ્મી છે તો એ તમને ના પાડતા હોય અથવા તો પપ્પા છે એ ના પાડતા હોય અથવા તો બે હા પાડતા હોય તો દાદા દાદી છે તો એ કોઈ ના પાડતું કે ના બેટા અત્યારે સાયકલ ન લેવાય અત્યારે આમ ન કરે અત્યારે આમ ન કરે તો આવું આપણે કુટુંબમાં અને ઘરમાં છે એ બનતું હોય છે તો અમુક વખતે એ લોકો પણ જે આપણા વડીલો છે અને આપણા મમ્મી પપ્પા છે એ લોકો પણ સાચા હોય છે પણ ક્યારેક અમુક વસ્તુ એવી છે કે જે લેવી હોય તો આપણે એને કઈ રીતે કન્વિન્સ કરીએ છીએ કે આપણે આપણે એને આપણા મમ્મીને મનાવી લઈએ છીએ અથવા તો પપ્પાને મનાવીએ છીએ બરાબર ને એવી રીતે આપણા વડીલોને આપણે મનાવીએ છીએ અને મંજૂરી માટે તૈયાર કરી રાખીએ છીએ તમારા ઘરમાં મહત્વના નિર્ણય કોણ લે છે તો કે અમારા ઘરમાં અમારા મહત્વના નિર્ણયો સૌથી મોટા જે વડીલ છે તો દાદા દાદી હોય તો એ લે છે અને કદાચ દાદા દાદી ન હોય તો પપ્પા લે છે બરાબર છે તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લે તો તમને કેવું લાગે તો કે ઘણાય આપણે અત્યારે તો બધે વિભક્ત કુટુંબ થઈ ગયા છે બાકી સંયુક્ત કુટુંબ હોય તો ઘરના જે મુખ્ય મેઇન વડીલ હોય એ તે બધે નિર્ણય લે છે અને ઘરના દરેક વ્યક્તિઓને એ નિયમ છે એ લાગુ પડે છે અને દરેકે એ નિયમનો ફોલો પણ કરવો પડે છે મીના અને રીતુ લગડી રમીને ઘરે જઈ રહી હતી મીનાએ રીતુનો હાથ ખેંચીને કહ્યું અહીંયા આવો મારા ઘરે આવો તારા કાકા ઘરે છે જો તે હશે તો હું નહીં આવું રીતુએ જવાબ આપ્યો પણ તું આ શું કહે છે કાકા તને પસંદ કરે છે તે કહે છે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ હું તેમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવીને કહ્યું કે મને તારા કાકાથી ડર લાગે છે તે મારો હાથ પકડે છે તે મને નથી ગમતું એટલું કહીને રીતુ ઘરે જતી રહી હવે રીતુ અને મીનાબેન રીતુબેન છે એ બે ફ્રેન્ડ છે ત્યારે રીતુ કે છે કે તારા તું મારા મીના કે છે કે તું મારા ઘરે આવ ત્યારે રીતુ કે છે કે જો તારા કાકા તારા ઘરે હશે તો હું તારા ઘરે નહીં આવું કારણ કે તારા કાકાથી મને ખૂબ જ ડર લાગે છે એટલે આવું ઘણું ઘણી બધી વાર ઘણા બધા લોકો સાથે ખાસ કરીને છોકરીઓ સાથે આવું બનતું હોય છે કે તેઓ કોઈ પણ બાને એ લોકોને બોલાવે છે અને ન આપણા અનિચ્છાએ એ લોકો આ રીતે કરે છે એટલે કે છે કે તને પસંદ કરે છે તું ઘરે આવ ને તને ઘણી બધી ચોકલેટો પણ આપશે ત્યારે રીતુ કહે છે કે મારે આવું નથી બરાબર જો આવું કોઈ પણ વ્યક્તિ સાથે થતું હોય તો આપણે સૌથી પહેલા આપણા ઘરના વ્યક્તિને જાણ કરવી જોઈએ જેથી કરીને એ આગળ એને શું કરવું ને શું ન કરવું તેનો નિર્ણય લઈ શકે છે બરાબર છે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિકલ્પને ખાલી જગ્યા જોશું થેન્ક યુ